નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ છે બે ઓગસ્ટ ઓગણીસો છપ્પનમાં બર્માના રંગૂનમાં જન્મ્યા હતા અને ત્યારબાદ રાજકોટ આવી ગયા બાદ તેઓ ગુજરાતી બની ગયા હતા જન્મથી બર્મીઝ અને કર્મથી ગુજરાતી એવા વિજય રૂપાણીની સફર કો કાઉન્સિલરથી ચાલુ થઈને આજે રાજ્યના મુખ્યમંત્રી બની ગયા છે ઇમરજન્સીના સમયે તેઓ જેલવાસ પણ કરી ચૂક્યા છે અને યુવાનીના સમયે કાર્ડથી જ તેઓ વિદ્યાર્થી નેતા તરીકે પણ ખૂબ જ જાણીતા હતા અને ઇમરજન્સીમાં તેઓ એક આંદોલનકારીના રૂપમાં જેલવાસો પણ કરી ચૂક્યા છે કાઉન્સિલરથી લઈને મુખ્યપ્રધાન સુધીનો તેમનો આજે સફર છે તેની પર એક નજર કરીએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ છે વિજયભાઈ રૂપાણીનો જન્મ બે ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ બર્માના રંગૂનમાં થયો હતો તે જન્મે બર્મી છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતા કર્મે ગુજરાતી બન્યા છે ઓગણીસો એકોતેરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું છે તેઓ કોર્પોરેટથી શરૂઆત કરીને મુખ્યપ્રધાન પદ સુધી પહોંચ્યા છે મુખ્યપ્રધાન રૂપાણીએ કોલેજના દિવસોમાં તેમની યુવા શક્તિનો ઉપયોગ કરીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે એ બીવી સંગઠનના પડકારો દૂર કર્યા હતા ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી એટલે કે જીએસ તરીકે ચૂંટાયા હતા તેઓ આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા વિદ્યાર્થી કાળ દરમિયાન આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટે વિરોધ પ્રદર્શનો પણ તેમને આગેવાની કરી હતી કટોકટી દરમિયાન તેઓ લોક આંદોલનો સાથે સક્રિય રીતે જોડાયા હતા અને 1976 માં ખૂબ જ નાની વયે તેમણે ભુજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મીસા હેઠળ જેલવાસો પણ કર્યો હતો ત્યારબાદ 1987 સિત્યાસીમાં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપી આગળ વધવા લાગી હતી રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે તેમની રાજકીય કુનેનો ઉપયોગ કરી રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટ તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂજબૂજનો ઉપયોગ કર્યો હતો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી પહેલા યુવાન વ્યક્તિ હતા તેઓ ઓગણીસો ઇઠ્યાસીથી ઓગણીસો પંચાણું દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર ઓગણીસો છન્નું સત્તાણું રહી ચૂક્યા છે ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત તર્ન ટર્મ મહામંત્રી રહી ચૂક્યા છે બે હજાર છ ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ બે હજાર છ થી બે હજાર બાર રાજ્યસભાના સાંસદ બે હજાર તેરના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અને સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે તેઓ પહેલી વિધાનસભા ચૂંટણી વજુભાઈ વાળા જે બેઠક રાજકોટ બે પર જીતતા આવ્યા હતા અને મોદી સૌપ્રથમ જ્યાંથી ધારાસભ્ય લડ્યા હતા તે સીટ પરથી લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો હતો જેમાં તેમની પાસે પાણી પુરવઠા શ્રમ અને રોજગાર વાહન વ્યવહાર વિભાગ તથા બાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી સાત ઓગસ્ટ બે હજાર સોળના રોજ તેઓએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા ત્યારબાદ વર્ષ બે હજાર અઢારના જાન્યુઆરીમાં જીતવા બીજી વાર મુખ્યપ્રધાન બન્યા હતા આમ તેઓ ચાર વર્ષથી રાજ્યનું સુકાન સંભાળી રહ્યા છે